હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ફરાળી મરચાના ભજીયા. જી હા ફ્રેન્ડ્સ, તમે સાચું સાંભળ્યું, આજે આપણે બનાવવાના છીએ ફરાળી મરચાના ભજીયા. તો હવે ઉપવાસમાં આવું કંઈક મળી જાય એટલે મન પણ ભરાય અને પેટ પણ ભરાય, તો તેવી રેસીપી લઈને આવી છું. તો ચાલો ફ્રેન્ડ્સ, ફરાળી મરચાના ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. મરચાના ભજીયા બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે તેનું બેટર બનાવીશું. તો બેટર માટે મેં અહીં 1 કપ જેટલો ફરાળી લોટ લઈ લીધો છે. આ કયો ફરાળી મેં લોટ યુઝ કર્યો છે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તેનામાં મેં ફરાળી મીઠું ઉમેરી દીધું છે, સાથે સાથે ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે, લીલા ધાણા ઉમેર્યા છે અને થોડી અમથી હળદર ઉમેરી છે. જો તમે ઉપવાસમાં હળદર ન ખાતા હોય તો તમે તેને ટોટલી સ્કીપ કરી શકો છો. અમારે અહીં ખવાય છે એટલે મેં અહીં ઉમેરી છે. હવે થોડું આપણે પાણી ઉમેરીને તેનું ઘાટું એવું બેટર રેડી કરી લેવાનું છે. તો ખાસ ધ્યાન એ રાખજો કે બહુ વધારે પાણી ઉમેરશો ને તો મરચા ઉપર આ જે બેટર છે એ કોટ નહીં થાય, એટલે આ બેટર આપણે એકદમ જાડું રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણું બેટર રેડી છે, આપણે તેને રેસ્ટ આપી દઈશું. અને સાઈડમાં મેં અહીં બટેટાને બાફી લીધા હતા, તો કૂકરમાં નાખી અને તેની 2 વિસલ કરી લીધી છે અને તેની છાલ ઉતારીને બાફેલા બટેટાને આપણે આ રીતે ક્રશ કરી લેવાના છે, મતલબ કે તેનો માવો કરી લેવાનો છે. જો પાઉભાજી મેસરથી કરવો હોય તો પણ તમે કરી શકો છો. અહીં બહુ ક્વોન્ટિટી નહોતી એટલે મેં હાથથી જ કરી લીધો છે. હવે માવો કર્યા બાદ આપણે વઘાર કરીશું. તો વઘાર માટે કડાઈયામાં તેલ લીધું છે, તેલ તપે એટલે અમથું જીરું થોડું ઉમેરી દેવાનું છે. પછી આપણે અહીં આદુ અને મરચાની પેસ્ટ ઉમેરવાની છે. તો મરચાં થોડા અહીં તીખા લેજો જેથી કરીને ટેસ્ટ સારો એવો આવે. ત્યાર પછી અહીં થોડા મેં ફુદીનાના પાન લીધા છે. આ ટોટલી ઓપ્શનલ છે, જો તમને ન ઉમેરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે વઘારને સાતળી લેશું. ત્યાર પછી આપણે અહીં સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું એડ કરી દઈશું અને 1/2 ચમચી જેટલી હળદર ઉમેરીશું. 1 ચમચી આપણે લાલ મરચાંનો પાવડર ઉમેરીશું, સાથે સાથે 1 ચમચી આપણે ઉમેરી દેવાનું છે આખા જીરાનું પાવડર. તો બધું જ ઉમેર્યા બાદ આપણે સરસ રીતે વઘારને મિક્સ કરી લેશું. અને આમાં તમે હળદર અને લાલ મરચાં ન ખાતા ઉપવાસમાં તો તમે સ્કીપ કરી શકો છો અને લાલ મરચાંની જગ્યાએ તમે તીખા લીલા મરચાં વાપરી શકો છો. હવે વઘાર એકદમ સરસ એવું સતળાઈ ગયું છે, તેલ છૂટું પડી રહ્યું છે, ત્યારે આપણે બટેટા ઉમેરી દેવાના છે. તો આપણે જે બટેટાનો માવો કરીને રાખ્યો એ બટેટા અહીં વઘારમાં આપણે ઉમેરવાના છે. ઉમેર્યા બાદ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. તો અહીં તમને ખટાશ માટે આમચૂર પાવડર ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો, અથવા તો લીંબુના ફૂલ થોડા ઉમેરી શકો છો. 1/4 કપ જેટલા અહીં મેં ઉમેરી દીધા છે લીલા ધાણા, જેથી તેનો ટેસ્ટ સરસ એવો આવે. લીલા ધાણા ઉમેર્યા બાદ આપણે ફરી પાછું એકદમ સરસ રીતે આ મસાલાને મિક્સ કરી લેશું. અત્યારે ગેસની ફ્લેમ મેં એકદમ સ્લો રાખી છે અને અત્યારે તમને બંધ કરવી હોય તો પણ તમે કરી શકો છો, કારણ કે ઓલરેડી બટેટા આપણે બાફેલા જ લીધા છે. હવે ખટાશ માટે તમે આમચૂર પાવડરનો પણ યુઝ કરી શકો છો અને લીંબુનો પણ યુઝ કરી શકો છો. અને જો લીંબુ ન વાપરવો હોય, બટેટા બહુ ચીકણા હોય, તો તમે અહીં લીંબુના ફૂલનો યુઝ કરજો, જેથી માવો જે છે એ બહુ ઢીલો ન પડે અને આપણે મરચામાં ભરવામાં વાંધો ન આવે. હવે અહીં માવો રેડી છે, આપણે તેને સાઈડમાં મૂકી દઈશું. અને ત્યાર પછી આપણે અહીં લઈ લીધા છે લીલા મરચાં. તો આ ભાવનગરી મરચાં છે. તો હંમેશા આપણે જ્યારે મરચાના ભજીયા બનાવીએ ને ત્યારે આ જ મરચાંની પસંદગી કરવાની છે. આ જે મરચાં છે એ સ્વાદમાં થોડા મોરા હોય છે અને થોડા પણ તીખા લાગતા હોય ને તો અંદરનો જે પાર્ટ છે બધો બીજડાવાળો એ ટોટલી આપણે કાઢી મૂકવાનું છે. અને જો તીખાસ પડતા જોઈતા હોય, થોડા એવું તીખાસ જોઈતી હોય મરચામાં, તો આ પાર્ટને રહેવા દેજો. અત્યારે હું તેનામાંથી બધા જ બીજનો ભાગ કાઢી મૂકીશ. તો આપણે આ મરચામાં ઊભો લાંબો ચીર્યો કરવાનો છે અને પછી આપણે તેનામાંથી બધા જ બીયા કાઢી લેવાના છે અને તેની નસો પણ કાઢી લેવાની છે. આની જગ્યાએ બીજા પણ આ ટાઈપના મરચાં આવે છે જે એકદમ ગ્રીન હોય છે અને તેની જે છોતરી હોય છે એ એકદમ જાડી હોય છે, તો એ ટેસ્ટમાં બહુ તીખા આવે છે. તો જ્યારે તમે મરચાના ભજીયા બનાવો એટલે આ ભાવનગરી મરચાંનો જ તમને યુઝ કરવાનો છે. હવે અહીં મેં બધા જ મરચાંમાંથી બીનો ભાગ કાઢી લીધો છે. હવે આપણે તેનામાં મસાલો ભરીશું. તો અહીં ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મરચું લઈ લેવાનું છે અને અંગૂઠા અને આંગળીની મદદથી તેને થોડું આપણે ખોલી મૂકવાનું છે અને પછી આપણે તેનામાં બટેટાનો મસાલો ભરી દઈશું અને આ રીતે આપણે ઉપરથી પેક કરી મૂકશું.
તેને આપણે સાઈડમાં મૂકી દેશું અને બીજા મરચાં પણ આપણે આ રીતના જ રેડી કરી લેવાના છે. તો આ રીતના મરચાં બનાવવામાં બિલકુલ વાર નહીં લાગે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે. જો તમે આખા મહિનાનું ફરાળ કરતા હો, આખો મહિનો તમે ઉપવાસ કરતા હો, તો તમે આ ટાઈપની રેસિપી બનાવીને ખાઈ શકો છો. સાબુદાણા કે પછી સાવ ખાઈને કંટાળ્યા હો તો આવું કંઈક નવું ટ્રાય કરી શકો છો. તો અહીં હું બધા જ મરચાંને ભરી લઈશ. તો અહીં આપણા બધા જ મરચાં ભરાઈ ગયા છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે તેને તળવાની તૈયારી કરીશું. તો અહીં બેટરમાં આપણે થોડું ગરમ તેલ ઉમેરી દઈશું, જેથી કરીને એકદમ સરસ એવા ક્રિસ્પી બને. પછી આપણે તેનામાં ઉમેરીશું થોડી સોડા, અને ત્યાર પછી થોડું એક ચમચી જેટલું પાણી ઉમેરીને બેટરને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. તો બહુ વધારે પાણી નથી ઉમેરવાનું, નહીંતર આ જે બેટર છે એ મરચાં ઉપર કોટ નહીં થાય એટલા માટે. તો એકદમ ઘાટું બેટર આપણે રેડી કરવાનું છે, અને આપણે એક મરચું તેનામાં ડીપ કરીને તેલમાં તળી લેશું. તો તેલને મેં ઓલરેડી ગરમ કરવા માટે મૂકી દીધું હતું, અને આપણે અહીં તેલમાં મરચાંને એડ કરતું જવાનું છે. તો એકસાથે તમે 3-4 મરચાંને તળી શકો છો. તો અહીં આપણે બહુ મરચાં એકસાથે નથી એડ કરી દેવાના, નહીંતર એકબીજામાં ચીપકી જશે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે 3 મરચાં જેટલા ઉમેરી દીધા છે. તેલ થોડું અહીં ઓછું પડ્યું છે, તો ઉપરથી આપણે ચમચીની મદદથી તેલ મરચાં ઉપર રેડી દેવાનું છે. હવે આપણે તેને પલટાવીને બીજી સાઈડ પણ તળી લેશું. તો એકદમ સરસ એવા ક્રિસ્પી મરચાંના ભજીયા બનીને રેડી થશે. તમે એક વખત ટેસ્ટ કરશો તો આ રેસીપી જરૂરથી બીજી વખત બનાવશો, એટલા ટેસ્ટી બને છે. સાથે સાથે ફરાળી ચટણીની પણ રેસીપી તમને આ વિડીયોમાં બતાવીશ. તો ફ્રેન્ડ્સ, આજે મેં આ મરચાં બનાવવા માટે જે ફરાળી લોટ યુઝ કર્યો છે ને, તે ફરાળી લોટનું નામ છે શિંગોળાનો લોટ, અને સાથે સાથે થોડો એવો મેં રાજગરાનો લોટ મિક્સ કર્યો હતો. તો તમે બંને લોટને મિક્સ કરીને આ ફરાળી મરચાના ભજીયા બનાવી શકો છો. તો અહીં આપણે બધા જ મરચાના ભજીયાને તળી લઈશું, સાથે સાથે એક ચટણી બનાવીશું જે ટોટલી ફરાળી છે, જેના માટે ધાણાભાજી, ફુદીનાના પાન, સાથે સાથે આપણે જે મરચું ભર્યું એ જ મરચું આપણે ચટણીમાં વાપરી રહ્યા છીએ. તો એક આખું મરચું આપણે લીલું ઉમેરી દેવાનું છે. અને જો બહુ તીખી ચટણી તમને જોઈતી હોય તો તમને અહીં તીખું મરચું લઈ લેવાનું છે. સાથે સાથે આપણે અહીં અદરક ઉમેરી દઈશું, અને ત્યાર પછી થોડું અમથું જીરું ઉમેરી દઈશું, ફરાળી મીઠું ઉમેરી દઈશું, અને ત્યાર પછી શિંગના દાણા ઉમેરી દઈશું 2 ચમચી જેટલા, થોડી એવી ખાંડ ઉમેરી દઈશું, અને ખટાશ માટે આપણે અહીં લીંબુ નીચોવી દઈશું. તો એકદમ સરસ એવી મરચાંના ભજીયા સાથે ખવાય તેવી ફરાળી ચટણી બનાવી છે. તો આ ચટણી સાથે ભજીયા એકદમ સરસ એવા ટેસ્ટી લાગશે. થોડું અમથું પાણી ઉમેરીને આપણે પીસી લેવાનું છે, અને ચટણીને પણ આપણે ભજીયા સાથે સર્વ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણા ફરાળી ટેસ્ટી ક્રિસ્પી મરચાંના ભજીયા. વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. વિડીયો જરાય પણ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને આવા જ નવા નવા વિડીયો માટે ફોલો જરૂરથી કરજો. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું ત્યાં સુધી. આવજો બધા. જય શ્રી કૃષ્ણ.